જય સ્વામિનારાયણ. વિદ્યાર્થીઓ કેમ છો? મજામાં ને? શ્રી સહજાનંદ પ્રાથમિક શાળા ઓનલાઈન સ્ટડીમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થીઓ, તમારે લોકોએ સમરસ્ફૂર્તિ ભાગ પહેલો, એમાં હિન્દી વિષયમાં તમારે લોકોએ અધૂરું હોય તો એ પૂરું કરવાનું છે. ગણિત, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ચારે ચાર વિષયનો સમરસ્ફૂર્તિનો ભાગ પહેલો છે, એમાં તમારે અધૂરું હોય તો એ તમારે પૂરું કરવાનું છે. કારણ કે એક બે દિવસમાં અમે ફોન કરશું તો તમારે સમરસ્ફૂર્તિનો ભાગ પહેલો લઈને આવવાનું રહેશે સ્કૂલે, અને એકમ કસોટીનો જે ચોપડો આપણે બનાવ્યો છે એ પણ તમારે લઈને આવવાનું રહેશે સાઇન કરાવવા માટે. તો વિદ્યાર્થીઓ, તમારે અધૂરું હોય તો એ તમે આજે આ વિડીયોમાંથી જોઈને પૂરું કરી નાખશો. એમાં હિન્દી સ્વરો આપણે શીખશું. અ એની સામે ગુજરાતી સ્વર છે એની સામે હિન્દી સ્વર લખેલો છે. અ આ ઈ ઈ ઉ ઉ રુ એ ઐ ઓ ઔ ઔ અને અહ. તો વિદ્યાર્થીઓ, આ તમારે સ્વરો બોલતા અને લખતા શીખવાના છે. એના પછી જોઈએ નીચેના ગુજરાતી સ્વરો સામે હિન્દી સ્વરો લખો. તો મેં ગુજરાતી સ્વરો આપેલા હતા એની સામે હિન્દી સ્વરો પૂરેલા છે. જો તમે લોકોએ ન પૂર્યું હોય તો આ વિડીયોમાંથી જોઈને સમરસ્ફૂર્તિમાં પૂરી નાખશો. એના પછી છે હિન્દી સ્વરોમાં ખૂટતા સ્વરો લખો. એ છે યુનિટ 37. અ આ ઈ ઈ ઉ ઉ રુ એ એ ઓ ઔ અમ અને અહ. એના પછી યુનિટ 38. એમાં પણ હિન્દી મૂળાક્ષરનો કક્કો જે છે એ તમારે સરસ રીતે સારા અક્ષરે પૂરવાનો છે. એના પછી આપણે પાના નંબર 142 ઉપર જોઈએ. એમાં હિન્દી કક્કો અને ગુજરાતી કક્કો એ બંને સામસામે લખેલા છે. ગુજરાતી અને હિન્દી મૂળાક્ષરો છે એ આપણે ઓળખવાના છે અને વાંચવાના છે. પેલું છે ક. તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ કે ગુજરાતી અને હિન્દી કક્કો કેવી રીતે એકબીજાની સામસામે આવી રીતે લખાય છે. ક ખ ગ ઘ ચ છ છ જ ટ ઠ ડ ઢ હણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ શ હ અળ ક્ષ ત્ર અને જ્ઞ. એના પછી આપણે નીચે જોઈએ કે નીચેના ગુજરાતી અને હિન્દી મૂળાક્ષરોમાં અલગ પડતા હોય એ મૂળાક્ષરો આપણે ઓળખવાના છે. આપણે ઉપર આપણે હિન્દી અને ગુજરાતી કક્કો શીખ્યા, તો એમાં જે અલગ પડતા હોય એ જ મૂળાક્ષરો અહીંયા આપણને સમજ માટે આપેલા છે. એમાં ક છે, પછી ખ ચ જ જ ઠ ણ દ ફ બ ભ અને લ. જો વિદ્યાર્થીઓ, આ જે ગુજરાતી મૂળાક્ષરો છે એ હિન્દીમાં લખવામાં અલગ પડે છે, બાકી બીજા બધા જે હિન્દી મૂળાક્ષરો છે
એ ગુજરાતીમાં લખવામાં અથવા ગુજરાતી મૂળાક્ષરો છે એ હિન્દીમાં લખવામાં એક સરખા આવે છે. દાખલા તરીકે ન જોઈ શકો છો તમે, ન પછી પ વ એ બધા હિન્દી મૂળાક્ષરો લખવામાં સરખા આવે છે. એના પછી જોઈએ કે નીચેના ગુજરાતી મૂળાક્ષરો સામે હિન્દી મૂળાક્ષરો લખો. દ લખેલો છે તો એની સામે મેં દ હિન્દી મૂળાક્ષર પૂરેલો છે. એના પછી છે લ, એના પછી છે ખ, એના પછી છે ભ, એના પછી છે ચ, એના પછી છે જ, એની પછી નીચેની લાઇનમાં ક. ક અને ફ, જો વિદ્યાર્થીઓ ક અને ફમાં શું ફેર છે? કનું પાખડું બે સાઈડથી વાળેલું હોય છે, જ્યારે ફનું એક સાઈડથી સીધું કરીને વાળવામાં આવે છે. એના પછી છે હણ, ફ બ અને જ. તો આ થઈ ગયા આપણે નીચેના ગુજરાતી મૂળાક્ષરોની સામે હિન્દી મૂળાક્ષરો પૂરવાના છે. એના પછી નીચે જોઈએ હિન્દી મૂળાક્ષરોમાં ખૂટતા મૂળાક્ષરો લખો. માં ક અને ખ આપેલો છે તો મેં ગ હિન્દી મૂળાક્ષર પૂરેલો છે. એના પછી ઘ ચ, એના પછી આપણે છ પૂરેલો છે. જ જ પછી ટ હિન્દી મૂળાક્ષર પૂરેલો છે. ઠ ડ ઢ, હણ ત થ, દ ધ, ન પ ફ, બ ભ મ, ય ર લ વ શ શ શ, હ ક્ષ અને ત્ર. તો આપણે હિન્દી મૂળાક્ષરોમાં ખૂટતો મૂળાક્ષર પૂરેલો છે. ગ પૂરેલો છે, પછી છ ટ ઢ ત ધ ફ મ શ અને હ. આ હિન્દી મૂળાક્ષરો આપણે ખૂટતા હિન્દી કક્કામાં હિન્દી મૂળાક્ષર પૂરેલો છે. તમારે પણ સમરસપોથી ભાગ એકમાં બાકી હોય તો આ વિડીયોમાંથી જોઈને તમારે લોકોએ સમરસપોથીનો ભાગ પહેલો પૂરો કરવાનો રહેશે. બરાબર વિદ્યાર્થીઓ, તો અમે જ્યારે ફોન કરીએ ત્યારે તમારે સમરસપોથીનો ભાગ પહેલો અને એકમ કસોટીનો ચોપડો અમારી સાથે સાઇન કરવા માટે લઈને આવવાનું રહેશે. તો વિદ્યાર્થીઓ મળીએ હવે પછીના વિડીયોમાં. જય સ્વામિનારાયણ.